માર્ચ મહિનાની શરૂઆતની સાથે લોકોને ગરમીની સાથે ઉનાળાની પણ અનુભૂતિ થવા લાગી છે, ત્યારે હવે ફળોના રાજા ગણાતા એવા કેરીનું પણ આગમન થઈ ગયું છે. તો આવો ચાલો જાણીએ કે આ વર્ષે શું છે કેરીના ભાવ. નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટયાર્ડમાં આગમન થયું છે. હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1900 થી 3000 બોલાયા છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા. જોકે આ વખતે કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોટો પ્રારંભ થયો છે. કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાળા ગીરની કેસર કેરીનું આગમન હવે થયું છે. ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ઉના પંથકની પ્રથમ વખત કેસર કેરી માર્કેટયાર્ડમાં પહોંચી છે. સિઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સ યાર્ડમાં આવતા હરાજી કરવામાં આવી હતી, જેમાં કેરીનો 1900 થી 3000 ભાવ બોલાયો હતો. ગત વર્ષ કરતા ખેડૂતોને આ વર્ષે કેરીના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્સનો ખેડૂતોને 1800 થી 2100 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે હવે સારા ભાવ મળ્યા છે, જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગોંડલ માર્કેટયાર્ડમાં સિઝનના પ્રારંભે તાલાળા ગીરની પ્રખ્યાત ગણાતી કેસર કેરી આવી પહોંચી છે. આ કેરીના આગમનની સાથે કેરીની સિઝનનો પ્રારંભ પણ થયો હતો. પ્રથમ દિવસે કેસર કેરીના 200 બોક્સની આવક થઈ છે. હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1900 થી લઈને 3000 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટયાર્ડમાં દર વર્ષની જેમ કેસર કેરીની સિઝનના પ્રારંભમાં સમય કરતા આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડું થવા પામ્યું છે. નોંધનીય છે કે ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે. અહીં કેરીની આવક થઈ છે, તેથી હવે સમગ્ર રાજ્યમાં પણ આ કેરી પહોંચશે. રોજે રોજ કેરીની આવકમાં વધારો પણ થશે. જેમ જેમ આવક થશે તેમ તેમ આગળ નિકાસ કરવામાં પણ આવશે, જેથી કેરી લોકોના ઘર સુધી પણ પહોંચશે. નોંધનીય છે કે કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડી શકે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના રત્નાગીરીની જાણીતી હાફૂસ કેરી સુરત પહોંચી છે, જેનો ભાવ હાલ 120 થી 150 રૂપિયા બોલાયો હતો. બજારની વાત કરીએ તો માર્કેટયાર્ડમાં જેટલી આવક થાય છે તેનાથી 3 ગણી કેરી શહેરના વિવિધ બજારોમાં વેચાતી હોય છે. મોટા ભાગે વલસાડી હાફૂસ, કેસર અને રાજાપુરી સહિત દક્ષિણ ગુજરાતની સ્થાનિક કેરીઓ વેચાય છે. ઉનાળાની શરૂઆત પહેલા જ બહારના રાજ્યોમાંથી કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. રત્નાગીરી દરિયાકાંઠાનો અને પહાડી વિસ્તાર છે. કેરીની સિઝન અહીં વહેલી શરૂ થાય છે. શરૂઆતમાં અહીં ભાવ ખૂબ ઊંચા હોય છે. આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.